16.4 કોલસો તેમજ પેટ્રોલિયમ. તો કોલસો તમે જોયો છે એકદમ કાળો કાળો હોય, ભઠ્ઠીમાં વપરાય. પેટ્રોલિયમ શું છે, જે ક્રૂડ ઓઇલ છે બરાબર, જે જમીનમાંથી મળે છે, સાઉદી કન્ટ્રીઝમાં વધારે છે, એમાંથી પેટ્રોલ ડીઝલ એ બધું બનાવવામાં આવે. તો એ ક્યારે બન્યું હતું, વર્ષો પહેલાં બન્યું હતું, જ્યારે જે ઉપરના જે વનસ્પતિ વૃક્ષો એ બધા કંઈક ધરતીકંપ કે કોઈ મોટા પ્રલયના લીધે જમીનમાં દટાઈ ગયા બરાબર, ડાયનાસોર દટાઈ ગયા, તો એ બધા પછી જમીનમાં કોવાયા અને એના પછી એ કોલસો અને પેટ્રોલિયમ બનેલા છે. એનો જથ્થો છે એ મર્યાદિત છે, એટલે અમુક સમય પછી એ પતી જશે બરાબર. આપણે ગમે તેટલું સાચવીને વાપરીએ પણ એ પતી જશે. આપણી ગાડીઓમાં પેટ્રોલ ડીઝલ વપરાય છે બરાબર, પાવર પ્લાન્ટમાં કોલસો વપરાય છે બરાબર. એટલે હવે શું કરવાની જરૂર છે, આપણે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ કરવાની જરૂરિયાત છે. જેમ કે સૌર ઊર્જા છે, સોલર પેનલ એ વપરાતી થઈ, પવન ઉર્જા, તો આ રીતના બીજા બધા જે સ્ત્રોત છે એને કરવાની જરૂર છે બરાબર. કોલસો તેમજ પેટ્રોલિયમ જૈવભારથી બને છે, એટલે કે વનસ્પતિ ને પ્રાણીઓ એનાથી બને છે, જે જૈવિક છે બરાબર, વર્ષો પહેલાં બન્યો હતો. પણ એની અંદર બીજી અશુદ્ધિઓ હોય જેના કારણે પ્રદૂષણ થાય છે. કોલસો એટલે કે કાર્બન 6 પણ એના સિવાય એની અંદર નાઇટ્રોજન સલ્ફર હોય. તો શું થાય, જ્યારે કોલસો સળગે ને ત્યારે આ નાઇટ્રોજનને એનું પણ દહન થાય, એટલે નાઇટ્રોજનના ઓક્સાઇડ બને, સલ્ફરનો સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજનનો નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, એમાંથી એસિડ બને. નાઇટ્રોજનના ઓક્સાઇડમાંથી નાઇટ્રિક એસિડ HNO3 અને સલ્ફર ડાયોક્સાઇડમાંથી H2SO4 સલ્ફ્યુરિક એસિડ બને, જ્યારે પાણી સાથે સંયોજાય H2O સાથે ત્યારે બને બરાબર. તો આ બધા એસિડિક ઓક્સાઇડ છે, એના લીધે એસિડ વર્ષા થાય છે અને જે ઇમારતો છે અને બીજી જે જૈવિક સૃષ્ટિ છે વનસ્પતિઓ એને નુકસાન થાય છે. એટલે કે આ વસ્તુ કેવી છે, કોલસો અને પેટ્રોલિયમ પ્રદૂષણ પણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ છે ને, જે આપણે જેટલો વધુ કોલસો બાળીએ ને એટલો વધારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. કારણ કે જો સી કોલસો વત્તા O2 ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, બને CO2 કાર્બન ડાયોક્સાઇડ હોય. તો જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો ગ્રીન હાઉસ અસર થાય. હવે ગ્રીન હાઉસ અસર શું છે બરાબર, ધારો કે આ પૃથ્વી છે, આ છે વાતાવરણ. હવે જો આમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન હાઉસ વાયુ છે. એટલે કે શું છે, જો સૂર્યના કિરણો પૃથ્વી પર આવે બરાબર, પરાવર્તન પામીને પાછા જાય, અમુક પાછા જાય, મોટા ભાગના શોષાઈ જાય બરાબર. તો જે પાછા જતા છે ને એને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછા ધકેલે બરાબર, જવા ના દે. એટલે શું થાય કે પૃથ્વીનું તાપમાન છે ને વધતું જાય, પૃથ્વી ગરમ વધુ થઈ જાય. આપણે ઉનાળામાં જોઈએ તો લોકો ગાડીના કાચ બંધ કેમ કરી દે, ખુલ્લા કેમ રાખવાનું કહે છે ગરમીમાં. અને જો ખુલ્લા હોય ને તો જે સૂર્યના કિરણો બહાર જાય કાચથી, અને જો ગાડીમાં કાચ બંધ રાખ્યા હોય તો વધારે ગરમ થઈ જાય. તો એ ગ્રીન હાઉસ અસરના કારણે. તો આજે ગ્રીન હાઉસ અસર, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રીન હાઉસ વાયુ છે બરાબર, એટલે આ પણ એક નુકસાન છે. હવે આપણે ધારો કે સોલર પેનલ વાપરીએ બરાબર, તો એમાં તો સીધે કોઈ ધુમાડો થવાનો નથી, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન નથી થવાનો, કારણ કે સીધે સીધું પ્રકાશમાંથી ઇલેક્ટ્રિસિટી બને અને એનાથી ટ્યુબલાઇટને એ ચલાવી શકે. જ્યારે અત્યારે આપણા ત્યાં જે વીજળી આવે છે ને એ પાવર સ્ટેશનમાં કોલસો બળે છે, એનાથી આવે છે. ડીઝલ જનરેટર હોય તો ડીઝલ બળે. તો એ બધી વસ્તુઓ સારી છે, આ બધા છે ને પ્રદૂષણ પણ કરે છે. હવે ગ્રીન હાઉસ અસરના લીધે શું થયું, ગ્લોબલ વોર્મિંગ થયું, એટલે કે પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે ને એ વધી ગયું બરાબર, જેને કારણે પૃથ્વીનું સંતુલન પણ બગડી શકે છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ બરાબર, તો ઉપાય આપ્યા છે. પહેલું છે, બસમાં મુસાફરી, પોતાના વાહનને ઉપયોગમાં લેવું અથવા ચાલતા જવું કે સાયકલ લઈને જવું. તો આપણે જો એક બસ વાપરીએ તો એમાં ઓછું બળતણ વપરાય, ઓછું ડીઝલ જાય, અને આપણે એની સામે 50 વ્હીકલ લઈને જઈએ તો ઘણું બધું પેટ્રોલ બળે, ડીઝલ બળે બરાબર. તો એના લીધે આપણે આ રીતે બચાવી શકીએ છીએ પેટ્રોલિયમને. તમારા ઘરોમાં બલ્બ ફ્લોરોસન્ટ ટ્યુબનો ઉપયોગ કરવો. તો આપણા ઘરમાં જે લાકડું બાળીએ કે મીણબત્તીઓ હળગાવીએ એવું બધું કરવું, એના કરતાં આ બલ્બને ટ્યુબ વાપરવા બરાબર, તો એનાથી સારું રહે. કારણ કે એમાં ઊર્જાનો વ્યય ઓછો થાય બરાબર, જ્યારે લાકડું બાળીએ કે પછી સગડી હળગાવીએ તો એમાં વધારે વપરાઈ શકે. લિફ્ટનો ઉપયોગ કરવો અથવા સીડીઓનો ઉપયોગ કરો. તો લિફ્ટનો ઉપયોગ કરીએ તો એમાં લિફ્ટ છે એ વિદ્યુતથી ચાલે છે, અને વિદ્યુત એ પાવર પ્લાન્ટમાં કોલસો બળવાથી બને છે. તેની જગ્યાએ આપણે સીડીઓનો ઉપયોગ કરીએ તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે અને ઇલેક્ટ્રિસિટી પણ બચે.
શિયાળામાં એક વધારાનું સ્વેટર પહેરવું અથવા હીટર કે સગડીનો ઉપયોગ કરો. તો જો તમે શિયાળામાં એક વધારે સ્વેટર પહેરો ને તો એ વધારે સારું રહે, કારણ કે એમાં છે ને કોઈ વીજળી નહીં બળે. બરાબર. હવે તમે હીટર વાપરો કે સગડી વાપરો, સગડીમાં શું વપરાય? પેટ્રોલિયમ ગેસ વપરાય, કોઈ ગેસ વપરાય, પીએનજી, કાં તો હીટર છે તો ઇલેક્ટ્રિસિટી પર ચાલે. બરાબર. તો એનાથી શું થાય છે? નુકસાન થાય છે કે પર્યાવરણ જે કોલસો છે, પેટ્રોલિયમ છે, એ બધું વધારે વેડફાય. અને તમે એક સ્વેટર પહેરો તો એનાથી એ જ કામ થઈ જાય. તો તમારે વધારાનું સ્વેટર પહેરવું જોઈએ. કોલસો તેમજ પેટ્રોલિયમનો ઉપયોગ આપણા મશીનોની કાર્યદક્ષતા પર પણ નિર્ભર કરે છે. એટલે કે આપણું જે મશીન છે એ કેટલું સારું છે. નવી ગાડી વધારે એવરેજ આપે, બરાબર, એટલા જ પેટ્રોલમાં. અને જૂની ગાડી હોય તે પેટ્રોલ વધારે ખાય, કારણ કે એની અંદર જે એન્જિન છે એ થોડું ઘસાઈ ગયું હોય, કચરો થઈ ગયો હોય, એના કારણે વધારે. તો જે એની એફિશિયન્સી છે મશીનની એના ઉપર પણ આધાર રાખે છે. એટલે આપણે સારા વાહનો, નવા વાહનો વાપરવા જોઈએ. તો અહીંયા આપ્યું છે કાર્બન, જે કોલસો છે એમાં કાર્બન સિવાય હાઇડ્રોજન, નાઇટ્રોજન તેમજ સલ્ફરની પણ નિયત માત્રા હોય છે. તો એક હાઇડ્રોજન પણ હોય છે. જ્યારે તેને સળગાવીએ કે બાળીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ બને છે. તો નાઇટ્રોજનનો ઓક્સાઇડ, સલ્ફરનો ઓક્સાઇડ, પાણી તો કે H2O અને કાર્બન ડાયોક્સાઇડ બને. અપૂરતા ઓક્સિજનમાં સળગતો કોલસો કાર્બન ડાયોક્સાઇડને સ્થાને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. તો આ રીતે કાર્બન ડાયોક્સાઇડ બનવું જોઈએ. પણ હવે ઓક્સિજન ઓછો હોય કે આજુબાજુમાં આપણે બધું બંધ રૂમમાં હળગા હળગા કરીએ તો શું થાય? કાર્બનનું દહન થાય અપૂરતા ઓક્સિજનની હાજરીમાં. તો શું થાય? CO બને, કાર્બન મોનોક્સાઇડ વાયુ. તો કાર્બન મોનોક્સાઇડ વાયુ એ પ્રદૂષિત વાયુ છે, ઝેરી વાયુ છે. તો આ ઉત્પાદનોમાંથી નાઇટ્રોજન તેમજ સલ્ફરના ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ ઝેરી વાયુઓ છે. અને કાર્બન ડાયોક્સાઇડ એક ગ્રીન હાઉસ વાયુ છે. કાર્બન મોનોક્સાઇડ CO એ ઝેરી વાયુ છે અને કાર્બન ડાયોક્સાઇડ CO2 ગ્રીન હાઉસ વાયુ છે. કોલસો તેમજ પેટ્રોલિયમ પર વિચાર કરવાનો એક દ્રષ્ટિકોણ એ પણ છે કે તે કાર્બનનો વિશાળ ભંડાર છે. કોલસો હોય કે પેટ્રોલિયમ, મોટાભાગે આની અંદર કાર્બન હોય છે. જેમ કે આપણે ગ્લુકોઝનું અણુસૂત્ર જોઈએ તો C6H12O6 તો કાર્બન છે. કોલસો તો સંપૂર્ણતઃ કાર્બન જ છે. જો તેની સંપૂર્ણ માત્રામાં કાર્બન સળગાવવાથી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થઈ જાય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય, જેથી ઝડપથી વૈશ્વિક તાપમાન વધવાની સંભાવના છે. આપણે વૃક્ષો ઉગાડતા નથી બહુ અને કોલસો બાળ કરીએ એટલે શું થાય? કાર્બન ડાયોક્સાઇડ વધતો જાય, બરાબર, તાપમાન પણ વધતું જાય. વૃક્ષો ઉગાડીએ તો એ કાર્બન ડાયોક્સાઇડ ઘટાડી શકાય. આમ આ સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જરૂરિયાત છે. એટલે સાચવીને વાપરવું, બરાબર, વ્યય ના કરવો અને એવી રીતે વાપરવું જેથી એ સારામાં સારું રિઝલ્ટ આપે. 16.5 નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન, બરાબર, એટલે કે એનું આપણે વ્યવસ્થિત રીતે સાચવવાનું. ઓવરવ્યૂ એટલે કે એકદમ ટૂંકમાં કહીએ, બરાબર, પોતાના લાભને પ્રાથમિકતા દેવાનો આપણે ભરપૂર પ્રયત્ન કરીએ છીએ. તો આપણે શું ને વૃક્ષોને કાપીને લાકડું વાપરીએ છીએ પણ વૃક્ષો ઉગાડવાનો નથી વિચાર કરતા, એટલે આપણે પોતાના સ્વાર્થ સાધીએ છીએ. પરંતુ આ વાસ્તવિકતાને લોકો ધીમે ધીમે સ્વીકારતા થયા છે કે કેટલાક લોકો પોતાનો સ્વાર્થ પૂર્ણ કરવા માટે ઘણી મોટી સંખ્યાના લોકોના માટે દુઃખનું કારણ બની શકે છે અને આપણા પર્યાવરણનો પૂર્ણ વિનાશ પણ સંભવતઃ કરે છે. અત્યારે દિલ્હીમાં શું થાય છે કે એની આજુબાજુમાં જે રાજ્ય છે હરિયાણા, ત્યાં લોકો શું કરે છે? પાક ઉગે ને પછી એને બાળી નાખે છે, બરાબર, પાકમાંથી લઈ લીધું જે ધાન્ય અનાજ ઉગ્યું હોય, ઘઉં ચોખા, અને પછીનો જે છે એને બાળી નાખે છે. એના કારણે શું થાય છે? વાતાવરણમાં ધુમાડો થાય છે અને હવા ખૂબ પ્રદૂષિત થાય અને આજુબાજુના વિસ્તારમાં લોકોને રહેવું મુશ્કેલ થઈ જાય છે. એટલે કોઈ એક માણસ કંઈક ખરાબ કરે તો એના કારણે બીજાને પણ અસર થાય છે. એટલે પર્યાવરણને નુકસાન ના પહોંચાડવું જોઈએ. કાયદા, નિયમ તેમજ નિયંત્રણ વધારે આપણે આપણા વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતોને સીમિત કરવી પડશે, જેથી વિકાસનો લાભ બધાને તેમજ બધી ભાવિ પેઢીઓને પણ પ્રાપ્ત થઈ શકે. ઘણી જગ્યાએ વીજળીમાં કાપ આવે છે એટલે લાઇટ જતી રહેતી હોય છે. આપણા દેશમાં ઘણી જગ્યાએ એવું છે જ્યાં 24 કલાક વીજળી મળતી નથી. પણ અમુક જગ્યાએ લોકો વીજળીનો વ્યય કરે છે તો વ્યય ના કરવો જોઈએ જેથી બીજી બધી જગ્યાએ પણ પહોંચે. પછી અમુક કાયદા સ્ટ્રિક બનાવવા જોઈએ જેથી કોઈ પણ આવું કરે નહીં અને જો કરે તો એને સજા થાય, એને પૈસાનો દંડ થાય તો કે જેલની સજા થાય કાં તો એનો ધંધો બંધ કરવામાં આવે, બરાબર, કારણ કે પર્યાવરણ નુકસાન
એ જોખમકારક છે, એક માટે નહીં પણ બધા માટે જોખમ છે.